ગુજરાતથી વિદેશ જવા નીકળેલા નવયુવાન ગુમ થતા પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જાન્યુઆરી 2023થી વિદેશ જવા નીકળેલા નવયુવાનોનો છેલ્લા 6 મહિનાથી કોઈ અતોપતો ન લાગતા પરિવારજનો ચિંતિત બન્યા છે. અંકિતકુમાર કાંતિલાલ પટેલ, કિરણકુમાર તુલસીભાઈ પટેલ, અવનીબેન જીતેન્દ્રભાઈ પટેલ, સુધીરકુમાર હસમુખભાઈ પટેલ, પ્રતિકભાઈ હેમંતભાઈ પટેલ, નિખિલકુમાર પ્રહલાદભાઈ પટેલ, ચંપાબેન ફતેહસિંહ વસાવા, ધ્રુવરાજસિંહ બળવંતસિંહ વાઘેલા, ભરતભાઈ રબારી, આ નવે નવ ગુજરાતી યુવાનો એન્ટી ગુનાના રસ્તે થઈને અમેરિકા જવાના હતા, પરંતુ ડોમિનિકાથી આગળ જતા જતા તે સમય 3 ફેબ્રુઆરી 2023ના દિવસે છેલ્લી વાત થઈ હતી. બાદમાં પરિવારજનો સાથે વાત જ થઈ નથી. આ અંગે પરિવારજનોએ મહેસાણા અને પ્રાંતિજમાં ફરિયાદ નોંધાવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરે તે પ્રકારની હાઈકોર્ટમાં પરિવારજનોએ રજૂઆત કરી છે. હવે જેને લઈને હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અત્યાર સુધી કરેલી કામગીરીની સ્ટેટ રિપોર્ટ સોગંદનામું કરવા નિર્દેશ કર્યા છે. કેન્દ્ર સરકાર, ભારત સરકાર અને ડોમિનિકા સ્થિત ભારતીય દૂતાવાસને પક્ષકાર બનાવાયા છે. ટેરેટરી ઓફ ફાઇનાન્સમાં આવેલા દૂતાવાસ કેરેબિયનના સંબંધિત હાઈકમિશન સાથે સંકલન કરી આ યુવાનો ક્યાં છે તેમને શોધવા શું કામગીરી થઈ રહી છે તે તમામનો રિપોર્ટ 18 સપ્ટેમ્બર સુધી રજૂ કરવા આદેશ કરાયા છે. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે. ડોમિનિકન રિપબ્લિક, અમને કારણ કે એક સમાચારમાં અમને એવું આવ્યું હતું કે એ લોકો ડોમિનિકન રિપબ્લિક છે, તો અમે ત્યાં પણ તપાસ કરી. એમણે પણ ત્યાં નેવીમાં, ત્યાંની નેશનલ પોલીસ, ત્યાં ઇન્ટરપોલ, ઇમિગ્રેશન ઓફિસીસ બધે જ તપાસ કરી, ઇમિગ્રેશન જેલમાં તપાસ કરી, પણ તે લોકોનું હાલ સુધીમાં કોઈ પત્તો નથી લાગ્યો. તેથી કેન્દ્ર સરકારને એ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે આજના હુકમમાં જણાવ્યું છે કે હવે પછી તમે હાઈ કમિશન ઓફ ઇન્ડિયા, આ બધા જે કન્ટ્રીઝ છે એમાં પણ તમે ફર્ધર રિપોર્ટ લો, અને આ લોકોનો જો કોઈ પત્તો થાય તો 18-9 એફિડેવિટમાં